રાજ્યમાં કોરોના બેકાબુ બન્યો છે ત્યારે અમદાવાદમાં સુપર સ્પ્રેડર્સના કેસ ઓછા કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. શહેરના લગભગ શાકભાજીના વિક્રેતાઓના આરોગ્ય કેન્દ્ર પર ચેકઅપ કરવામાં આવી રહ્યા છે અને આ ચેકઅપ કરાયા બાદ વિક્રેતાઓને હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. આ કાર્ડ વિક્રેતા સ્વસ્થ હોવાનો પુરાવો રહેશે. આ સાથે જ આ કાર્ડ દર 7 દિવસે રિન્યુ કરાવવું પડશે. બીજી તરફ જે શાકભાજીના વિક્રેતાનું ટેમ્પરેચર 99 ફેરનહીટથી વધુ આવે તેમનો કોરોના ટેસ્ટ કરીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં સુપર સ્પ્રેડર્સના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે આ કેસો વધે નહીં તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાકભાજીની લારી ચલાવતા વ્યક્તિઓને હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર તમામ જે શાકભાજીની લારી ચલાવતા હોય તેવા વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. જો આ વ્યક્તિઓનું જે ટેમ્પરેચર છે તે 99 ફેરનહીટના નીચે આવે તો તેમને હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ આપવામાં આવે છે. એટલે કે આ કાર્ડ જો શાકભાજીની લારીવાળા પાસે હોય તો જ જેવા વ્યક્તિ પાસેથી શાકભાજી ખરીદવું તેવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અને આ જે કાર્ડ તેમને આપવામાં આવે છે તે કાર્ડ 7 દિવસ પછી ફરી એકવાર રિન્યુ કરાવવું પડતું હોય છે. એટલે કે 7 દિવસ પછી ફરી એકવાર જે શાકભાજીની લારી ચલાવતા હોય તેમનો ટેસ્ટ કરવામાં આવતો હોય છે અને તેમનું જે ટેમ્પરેચર છે તે વધારે આવે તો તેમને સારવાર પણ કરવામાં આવતી હોય છે. આ કાર્ડ તમામ શાકભાજીની લારી ચલાવતા વ્યક્તિઓને આપવામાં આવતું હોય છે. એટલે કે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ શાકભાજીની લારી ચલાવતા વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને સુપર સ્પ્રેડર્સના કેસ અમદાવાદમાં જે વધી રહ્યા છે તેને ઓછા કરી શકાય. કેમેરા પર્સન મૌલિક ગજ્જર સાથે પ્રતિક જાદવ, TV9 અમદાવાદ.